તે વિદ્યાર્થી મિત્રો આપણે પ્રકરણ સાત સંતુલનમાં આયનીય સંતુલન ત્યારબાદ એસિડ બેઇઝ અને ક્ષાર અને તેના આયનીકરણની ચર્ચા ગયા સેશનમાં કરી આજે આપણે એસિડ અને બેઇઝની જુદી જુદી સંકલ્પનાઓ જોવાની છે દસમા ધોરણમાં તમે શીખીને જ આવ્યા છો છતાં પણ અહીંયા આપણે એ રિવાઇઝ કરવાનું છે તો એસિડ અને બેઇસ એની શરૂઆતમાં સંકલ્પના આર્હેનિયસ નામના વૈજ્ઞાનિકે આપેલી છે જે આર્હેનિયસ એસિડ બેઇસ સિદ્ધાંત તરીકે ઓળખાય છે તેના મત પ્રમાણે એસિડ એ એવા પદાર્થો છે કે જે પાણીમાં વિયોજન પામે છે ત્યારે એચ પ્લસ આયન આપે છે બરાબર આર્હેનિયસના મત પ્રમાણે એસિડ એવા પદાર્થો છે કે જે પાણીમાં વિયોજન પામે છે તે હાઇડ્રોજન એચ પ્લસ આયન આપે છે વિયોજન અને આયનીકરણ અહીંયા આપણે એ બંને વચ્ચે ભેદ દર્શાવીશું નહીં બરાબર બંને વચ્ચે આપણે કોઈ ભેદ નહીં રાખીએ આયનીકરણ અથવા તો વિયોજન શબ્દ આપણે વાપરી શકીશું એવી જ રીતે બેઇઝ એવા પદાર્થો છે કે જે પાણીમાં વિયોજન પામે છે અને ઓએચ માઇનસ એટલે કે હાઇડ્રોક્સિલ આયન આપે છે તો એસિડનું આયનીકરણ આપણે આવા સમીકરણો દ્વારા રજૂ કરી શકીએ દાખલા તરીકે એચ એક્સ કોઈ એક એસિડ છે જેનું જલીય દ્રાવણ આપણે બનાવેલું છે તો તેમાં તેનું વિયોજન એચ પ્લસ પ્લસ એક્સ માઇનસ અથવા તો એચ થ્રીઓ પ્લસ પ્લસ એક્સ માઇનસ આપણે દર્શાવી શકીએ હવે એચ પ્લસ આયન જે છે એટલે કે પ્રોટોન ખૂબ જ સક્રિય છે અને એ એકલો જલીય દ્રાવણમાં અસ્તિત્વ ધરાવી શકતો નથી એટલે તે તરત જ પાણીના ઓક્સિજન સાથે એ બંધ રચી અને પિરામિડલ હાઇડ્રોનિયમ આયન આપે છે એટલે એચ પ્લસ અથવા તો એચ થ્રીઓ પ્લસ આપણે કોઈ પણ વાપરી શકીએ છીએ એવી જ રીતે કોઈ બેઇઝ હોય એમ ઓ એચ પ્રકારનો તો તેનું આપણે જલીય દ્રાવણમાં આયનીકરણનું સમીકરણ આ પ્રમાણે રજૂ કરી શકીએ એમ ઓ એચ એકવીયસ ગીવ એમ પ્લસ પ્લસ ઓએચ માઇનસ હાઇડ્રોક્સિલ આયન જે છે એ પણ જલીય દ્રાવણમાં જળયુક્ત જ હોય છે હવે આ જે એસિડ બેઝની આર્હેનિયસની સંકલ્પના છે તેની મર્યાદા એ છે કે તે માત્ર જલીય દ્રાવણોને જ લાગુ પાડી શકાય છે અને જેમાં એચ પ્લસ કે ઓએચ માઇનસ હાજર હોય એવા પદાર્થોને જ લાગુ પડી શકે છે તેથી એમોનિયા જે આપણે કહીએ છીએ કે બેઝ છે તો એમાં તો ઓએચ માઇનસ છે નહીં તેથી આર્હેનિયસના મત પ્રમાણે એમોનિયા જે છે એની બેઝિકતા એ સમજાવી શકતા નથી તો આ તેની મર્યાદા છે તો મર્યાદા આવે એટલે તરત જ નવો સિદ્ધાંત આવે તો એ સિદ્ધાંત લોરી અને બ્રોન્સ્ટેડ એ બંને વૈજ્ઞાનિકોએ એનાથી આગળ થોડી પોતાની એસિડ બેઝ અંગેની વિચારધારા આપી છે તો ડેનિશ રસાયણશાસ્ત્રી જહનીસ બ્રોન્સટેડ અને અંગ્રેજ રસાયણશાસ્ત્રી થોમસ એમ લોરી એની વ્યાખ્યા પ્રમાણે એસિડ એવો પદાર્થ છે કે જે એચ પ્લસ આયનનું દાન કરી શકે છે એટલે કે દાતા છે એચ પ્લસનો દાતા છે પ્રોટોન દાતા છે અને બેઇઝ એવો પદાર્થ છે કે જે એચ પ્લસ આયન સ્વીકારે છે એટલે કે પ્રોટોન ગ્રહણ કરે છે પ્રોટોન ગ્રાહી છે એટલે કે બ્રો બ્રોન્સ્ટેડ અને લોરીના એસિડ બેઇસ સિદ્ધાંત પ્રમાણે એસિડ એ પ્રોટોન દાતા છે અને બેઇસ એ પ્રોટોન ગ્રાહી છે તો એમોનિયા જોઈએ આપણે એમોનિયાનું પાણીમાં આપણે દ્રાવણ બનાવીએ તો એમોનિયા જે છે એ બેઇસ છે અને એચ ટુઓ એ અહીંયા એસિડ તરીકે વર્તે છે તો એમોનિયા પાસે એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે તેથી એચ ટુઓનો એક એચ પ્લસ એ એમોનિયા સાથે જોડાય અને એન એચ ફોર પ્લસ અને ઓએચ માઇનસ આપણને આપશે એટલે અહીંયા એમોનિયા બેઝ છે એચ ટુઓ એસિડ છે અને સામે એનએચ ફોર પ્લસ એ બેઇઝનો સંયુગમી એસિડ અને એચ ટુઓ એસિડનો સંયુગમી બેઇઝ OH- માઇનસ છે હવે અહીંયા OH- માઇનસ આયન છૂટો પડે છે OH- માઇનસ જ્યાં હોય એ આપણે બેઝિક દ્રાવણ હોય એવું આપણે કહી શકીએ આર્હેનિયસ સિદ્ધાંત પ્રમાણે તો આ પ્રક્રિયામાં પાણીનો અણુ જે છે એ પ્રોટોન દાતા છે જ્યારે એમોનિયાનો અણુ છે એ પ્રોટોન ગ્રાહી છે એટલે કે બંને એસિડ લોરીબ્રોન્સ્ટેડ એસિડ અને બેઝ તરીકે વર્તે છે બીજી બાજુ જોઈએ તો આ પ્રતિવર્તી પ્રક્રિયા છે તેથી પ્રતિગામી પ્રક્રિયામાં એનએચ ફોર પ્લસમાંથી એચ પ્લસ ઓએચ માઇનસ તરફ જાય છે બરાબર પરિણામે એ એચ ટુઓ અને એનએચ થ્રી આપે છે તેથી અહીંયા એનએચ ફોર પ્લસ એ બ્રોન્સ્ટેડ એસિડ તરીકે જ્યારે ઓએચ માઇનસ એ બ્રોનસ્ટેડ બેઇઝ તરીકે વર્તે છે હવે આ એસિડ બેઇઝની જે જોડી છે એ માત્ર એક પ્રોટોનથી જ અલગ પડે છે અને તેને આપણે સંયુગ્મી એસિડ બેઇઝ જોડી એવું કહી શકીએ છીએ તો ઓએચ એચ માઇનસને એચ ટુઓનો સંયોગમી બેઇઝ અને એમોનિયા જે છે તેને આપણે એનએચ ફોરને એનએચ થ્રીનો સંયુગ્મી એસિડ કહી શકીએ તો આવા પ્રશ્નો તમને એક એક માર્ક્સમાં પૂછાઈ શકે છે સ્વાધ્યાયમાં પણ આપેલા હશે જે ટ્રાય કરજો હવે જો બ્રોન્સ્ટેડ એસિડ પ્રબળ હોય તો તેનો સંયોગમી બેઇઝ નિર્બળ બેઇઝ હોય છે અને તેનાથી ઉલટું જો બ્રોન્સ્ટેડ બેઇઝ પ્રબળ હોય તો તેનો સંયુગમી એસિડ નિર્બળ હોય છે અહીંયા આપણે એચસીએલનું ઉદાહરણ લઈએ તો એચસીએલ આપણને ખ્યાલ છે કે પ્રબળ એસિડ છે તો એની સાથે એચ છે એ બેઇઝ તરીકે વર્તે છે અને એચ સી એચ પ્લસ એ એચ ટુઓને આપે છે જુઓ પ્રક્રિયા તો એચ સી આપણને સી એલ માઇનસ સંયોગમી બેઇઝ મળશે અને એચ ટુઓ જે અહીંયા બેઇઝ તરીકે વર્તે છે એ એચ થ્રીઓ પ્લસ એનો સંયોગમી એસિડ મળશે તો જોયું વિદ્યાર્થી મિત્રો એચ જે છે એ ડબલ ઢોલકી છે બેઇઝ સાથે એ એસિડ તરીકે વર્તે છે એસિડ સાથે તે બેઈઝ તરીકે વર્તે છે બરાબર તો પાણીનો અણુ જે છે એ ઉભય ગુણધર્મી છે એટલે કે એસિડ અને બેઇસ એમ બંને પ્રકારનો ભાગ એ ભજવી શકે છે તો તમને અહીંયા કોયડાઓ આપેલા છે જેમાં તમારે સંયુગમી એસિડ અને સંયુગમી બેઇસ જે છે એ લખવાના છે તો તમે પ્રોટોનના સ્થાનાંતર દ્વારા એ દર્શાવી શકો છો ક્લિયર ત્યારબાદ હવે કોઈ જે છે એ લોરી અને બ્રોન્સ્ટેડની પણ મર્યાદા છે કે કોઈ પાસે એચ પ્લસ પણ ન હોય અને એ છતાં પણ એસિડ તરીકે વર્તતો હોય તો તો એવા પણ ઘણા એવા પદાર્થો છે કે જેમાં એચ પ્લસનું સ્થાનાંતર ન થતું હોય છતાં પણ એસિડ અને બેઇઝ તરીકે વર્તે છે તો એનાથી આગળ જી એન લુઈસ તેણે ઓગણીસો ત્રેવીસમાં એસિડ બેઇઝની અલગ જ વ્યાખ્યાઓ આપી છે કે તેણે ઇલેક્ટ્રોન યુગ્મના સ્થાનાંતરના આધારે આ વ્યાખ્યાઓ આપી છે તેના મત પ્રમાણે જોઈએ તો એસિડ એવો પદાર્થ છે કે જે ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરે છે અને બેઇઝ એવો પદાર્થ છે કે જે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે બરાબર એટલે બેઇઝની બાબત છે ત્યાં સુધી તો બ્રોન્સ્ટેડ લોરી અને લુઈસની સંકલ્પનામાં બહુ નથી ફેર પડતો કારણ કે બેઇઝ જે છે એ અબંધકારક યુગ્મ બંનેમાં છે બરાબર ઇલેક્ટ્રોન યુગ્મ આપણે એમોનિયા જોયું તો એમાં નાઇટ્રોજન પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે અને લુઈસ સંકલ્પનામાં ઘણા એસિડ જે છે એ પ્રોટોન ધરાવતા નથી તો એક અગત્યનું ઉદાહરણ જોઈએ આપણે બી એફ થ્રી કે જેને પ્રોટોન નથી છતાં પણ તે એસિડ તરીકે વર્તે છે અને એમોનિયા સાથે એ ઇલેક્ટ્રોનનું અબંધકારક જે છે એ સ્વીકારીને એ પ્રક્રિયા કરી શકે છે તો અહીંયા બી થ્રી અને એનએચ થ્રી વચ્ચે આ પ્રમાણે પ્રક્રિયા થાય કે બી થ્રી છે એની પાસે આમેય ઇલેક્ટ્રોન જે છે એ ઘટે છે એનું અષ્ટક પૂરું થતું નથી ઇલેક્ટ્રોન ઉણપવાળો પદાર્થ છે તો એમોનિયા જે છે એની પાસેથી ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારીને પોતાનું અષ્ટક પૂરું કરશે અને પરિણામે એ લુઈસ એસિડ અને એમોનિયા અહીંયા લુઈસ બેઝ તરીકે વર્તે છે આવી ઘણી બધી આપણે સ્પીસીસ જોઈ બી એફ થ્રી એવી રીતે બી બીસીએલ થ્રી પણ આવશે એલ્યુમિનિયમ ક્લોરાઇડ પણ આવે છે સીઓ થ્રી પ્લસ એટલે કે કોબાલ્ટ થ્રી પ્લસ મેગ્નેશિયમ ટુ પ્લસ એ બધા લુઈસ એસિડ તરીકે વર્તી શકે છે જ્યારે એચ ટુ એન થ્રી ઓએચ માઇનસ કે એવા પદાર્થો કે જેની પાસે વધારાના ઇલેક્ટ્રોન યુગ્મ હોય અને ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરતા હોય તો એવા પદાર્થોને આપણે લુઈસ બેઇઝ તરીકે ઓળખી શકીએ છીએ તો આ રીતે તમને કોયડો સાત પોઈન્ટ પંદર પણ આપેલો છે કે કેવી રીતે આપણે લુઈસ બેઇઝ જે છે એ અને લુઈસ એસિડને વર્ગીકૃત કરીશું તો એ આપણે કહી શકીએ છીએ તો જે પદાર્થ ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારે તેને લુઈસ એસિડ અને જે પદાર્થ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે તેને આપણે કહીશું બરાબર લુઈસ બેઇઝ તો આ રીતે ત્રણે ત્રણ આર્હેનિયસ લોરી બ્રોન્સ્ટેટ અને લુઈસ એ પ્રમાણે આપણે એસિડ અને બેઇઝ જે છે એ કોણ કહેવાય એ આપણે હવે સમજી લીધું તો હવે એનાથી આગળ એસિડ અને બેઇઝનું આયનીકરણ તો આપણને ખ્યાલ છે કે જલીય માધ્યમમાં જે પ્રક્રિયાઓ થાય છે એસિડ અને બેઇઝની જે રાસાયણિક પ્રક્રિયાઓ હોય એ મોટે ભાગે જલીય દ્રાવણમાં જ થતી હોય છે અને જલીય દ્રાવણમાં થાય એટલે તરત જ તેનું આયન અને ઋણ વિયોજન થાય છે તો આ રીતે પ્રબળ એસિડ અને પ્રબળ બેઇઝ જે છે બરાબર પ્રબળ એસિડ કયા કયા તો પોર ક્લોરિક એસિડ હાઇડ્રોક્લોરિક એસિડ હાઇડ્રોબ્રોમિક એસિડ હાઇડ્રોઆયોડિક એસિડ નાઇટ્રિક એસિડ સલ્ફ્યુરિક એસિડ એ બધા પ્રબળ એસિડ છે કારણ કે તેનું જલીય માધ્યમમાં જલીય દ્રાવણમાં સંપૂર્ણપણે તેમના ઘટક આયનો એટલે કે ધન આયન અને ઋણ આયનમાં વિયોજન થાય છે એટલે તેઓ પ્રોટોન દાતા તરીકે વર્તે છે બરાબર તો પ્રબળ એસિડ અને પ્રબળ બેઝ એટલે કે જેનું સંપૂર્ણપણે વિયોજન થાય તેને આપણે કહીએ છીએ પ્રબળ એવી જ રીતે પ્રબળ બેઇઝ કયા કયા છે તો લિથિયમ હાઇડ્રોક્સાઇડ સોડિયમ હાઇડ્રોક્સાઇડ પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ સીઝિયમ હાઇડ્રોક્સાઇડ અને બેરિયમ હાઇડ્રોક્સાઇડ તો આ એવા બેઝ છે કે તેમના જલીય માધ્યમમાં તેઓ લગભગ તેના સંપૂર્ણપણે તેના ધન આયન અને ઋણ આયનમાં વિયોજન થાય અને આપણને ઓએચ માઇનસ આયન આપે છે આર્હેનિયસના મત પ્રમાણે તેઓ સંપૂર્ણપણે વિયોજિત થાય છે અને એચ થ્રીઓ પ્લસ અને ઓએચ માઇનસ આયનો આપે છે તો આ રીતે એસિડ અને બેઇઝની પ્રબળતા એ બ્રોન્સ્ટેડ અને લોરી ના એસિડ બેઇઝની સંકલ્પનાના પર્યાયમાં આપણે સમાવેશ કરી શકીએ જેમાં પ્રબળ એસિડનો અર્થ છે સારો પ્રોટોન દાતા અને પ્રબળ બેઇઝનો અર્થ છે સારો પ્રોટોનગ્રાહી હવે આપણે વાત કરીએ નિર્બળ એસિડ કે નિર્બળ બેઇઝની બરાબર દાખલા તરીકે નિર્બળ એસિડ કોઈ છે એચ એ તો એનું આપણે વિયોજન જોઈએ તો એચ એ એસિડ અને પાણી સાથે પ્રક્રિયા કરે તો એ બેઇસ તરીકે વર્તશે અને આપશે એચ થ્રીઓ પ્લસ સંયુગમી એસિડ અને એ માઇનસ એનો સંયુગમી બેઇસ બરાબર હવે એસિડ જે છે કે બેઈસ એનું વિયોજન સંતુલન જે છે એ ગતિશીલ છે એટલે કે પ્રોટોનની હેરફેર બંને દિશામાં થાય છે પૂરોગામી દિશામાં અને પ્રતિગામી દિશામાં તો આપણને એવું થાય કે ગતિશીલ સંતુલન હોય તો સમયની સાથે એ સંતુલન કઈ દિશામાં ખસે છે એના માટે કયું પ્રેરક બળ હશે તો એના માટે આપણે આ બંને એસિડ કે બેઇઝ એની પ્રબળતા જે છે એ ચકાસવી પડે બંનેમાંથી કોણ વધુ પ્રબળ એ આપણે જોવું પડે આપણે અગાઉ હમણાં કહ્યું લોરી અને બ્રોન્સ્ટેટ પ્રમાણે કે જો લોરીબ્રોન્સ્ટેડ એસિડ જે છે એ પ્રબળ હશે તો તેનો સંયુગમી બેઇઝ નિર્બળ હશે અને બેઇઝ જો પ્રબળ હશે તો તેનો સંયુગમી એસિડ કેવો હશે નિર્બળ હશે તેથી એસિડ અહીંયા એચ એ અને એચ થ્રીઓ પ્લસ બરાબર એ જોઈએ તો એમાં વધારે પ્રબળ પ્રોટોન દાતા કોણ તો જે પ્રોટોન દાતા તરીકેનું જેનું વલણ વધારે પ્રબળ હશે તેને આપણે પ્રબળ એસિડ કહીશું અને પછી સંતુલન નિર્બળ એસિડની દિશામાં ખસે છે ધારો કે અહીંયા એચ એ એસિડ એચ થ્રીઓ પ્લસ કરતાં વધારે પ્રબળ છે તો એચ એ જે છે એ પ્રોટોનનું દાન કરશે અને એચ થ્રીઓ પ્લસ જે છે એ નહીં કરી શકે તેથી દ્રાવણમાં મુખ્યત્વે એ માઇનસ અને એચ થ્રીઓ પ્લસ આયનો હશે સંતુલન જે છે એ નિર્બળ એસિડની રચના અને નિર્બળ બેઇઝની રચનાની દિશામાં ખસે છે કારણ કે પ્રબળ એસિડ પ્રબળ બેઇઝને પ્રોટોનનું દાન કરે છે બરાબર ખ્યાલ આવી ગયો તો સંતુલન કઈ દિશામાં ખસે જે દિશામાં નિર્બળ એસિડ અને નિર્બળ બેઇઝ હશે એ દિશામાં કેમ કે પ્રબળ એસિડ છે એ સંપૂર્ણપણે પાણીમાં વિયોજિત થાય છે અને પરિણામે જે બેઇઝ બને છે એ વધુ નિર્બળ હોય છે એટલે કે પ્રબળ એસિડને વધુ નબળા સંયુગમી બેઇઝ હોય છે દાખલા તરીકે અહીંયા પર ક્લોરિક એસિડ હાઇડ્રોક્લો હાઇડ્રોક્લોરિક એસિડ હાઇડ્રોબ્રોમિક એસિડ એ બધાના નિર્બળ સંયુગમી બેઇઝ અનુક્રમે સીએલઓ ફોર માઇનસ સીએલ માઇનસ બીઆર માઇનસ આઈ માઇનસ એનો થ્રી માઇનસ એચ માઇનસ આપે છે જે પાણી કરતાં પણ વધુ નિર્બળ બેઇસ છે એ જ પ્રમાણે પ્રબળ બેઇસ નિર્બળ સંયોગમી એસિડ આપે છે તો બીજી તરફ નિર્બળ એસિડ ધારો કે એચ એ આંશિક વિયોજિત થાય છે તો તે મુખ્યત્વે અવિયોજિત એ અણુ ધરાવે છે એટલે કે એનું વિયોજન ઓછા પ્રમાણમાં થાય છે પરિણામે એના સંપૂર્ણ આયનો છે એચ પ્લસ અને એ માઇનસ એનું વિયોજન સંપૂર્ણપણે નથી થતું અમુક અંશે થાય છે તેથી દ્રાવણમાં એચ એ અવિયોજિત અણુ પણ હાજર હશે જાણીતા જે નિર્બળ એસિડ છે એમાં નાઇટ્રસ એસિડ હાઇડ્રોફ્લોરિક એસિડ એસિટિક એસિડ આ બધા એવા નિર્બળ એસિડ છે અને તેમના સંયુગમી બેઝ એ કેવા હશે પ્રબળ બેઝ હશે દાખલા તરીકે એનએચ ટુ માઇનસ ઓક્સિજન ટુ માઇનસ અને એચ પ્લસ એ એવા પ્રોટોન ગ્રાહી છે અને પાણી કરતાં પણ એ વધુ પ્રબળ બેઝ હોય છે તો ખ્યાલ આવી ગયો કે એસિડ જો પ્રબળ હશે તો તેના સંયુગમી બેઝ નિર્બળ હશે અને નિર્બળ એસિડ હશે તો તેના સંયોગમી બેઝ કેવા હશે પ્રબળ હશે અને કેટલાક એવા કાર્બનિક પદાર્થો છે કે જે પાણીમાં દ્રાવ્ય હોય છે દાખલા તરીકે ફિનોસ્થીન ફિનોસ્થેલિન બ્રોમોથાઈમોલ બ્લ્યુ આ બધા જે છે એ નિર્બળ એસિડ તરીકે વર્તે છે અને તેમના એસિડ સ્વરૂપ એચઆઈએનમાં અને સંયોગમી બેઝ આઈ એન માઇનસ સ્વરૂપમાં જુદા જુદા રંગ દર્શાવે છે બરાબર ફિનોલ્થેલિન એ સૂચક છે એનાથી આપણને ખ્યાલ આવે કે ભાઈ એ કેવો જો બેઇઝ સાથે ફિનોલ્થેલિન એ ગુલાબી રંગ આપે છે અને એસિડ સાથે એ રંગવિહીન રહે છે તો આ રીતે એ એની રંગ જે છે એ જુદા જુદા દ્રાવણમાં એના રંગ જુદા જુદા એ આપી શકે છે ત્યારબાદ હવે આપણે જોઈએ પાણીનો આયનીકરણ અચળાંક અને તેનો આયનીય ગુણાકાર તો આપણે જોયું કે પાણી જે છે એ એસિડ અને બેસ બંને તરીકે વર્તે છે એટલે કે ઉભય ગુણધર્મી છે એટલે એ પણ સંતુલનમાં જ હશે તો જેમ એસિડ એચ એની હાજરીમાં તે પ્રોટોન સ્વીકારી શકે છે તો બેઇઝની હાજરીમાં એ પ્રોટોનનું દાન કરીને પોતે એસિડ તરીકે પણ વર્તે છે અને શુદ્ધ પાણી હોય તો એમાં પાણીનો એક અણુ એસિડ તરીકે પ્રોટોનનું દાન કરે અને બીજો અણુ તે જ સમયે પ્રોટોન સ્વીકારે અને બેઇઝ તરીકે વર્તે છે તો આપણને આ પ્રમાણેનું સંતુલન જે છે એ મળી શકે જુઓ એચ એક એચ ટુઓનો અણુ એસિડ બીજો એચ ટુઓનો અણુ છે એ બેઇઝ સામે તેનો એચ થ્રીઓ પ્લસ એ સંયોગમી એસિડ અને ઓ એચ માઇનસ સંયોગમી બેઇઝ મળે તો એ પ્રક્રિયા જે છે એ સંતુલનમાં હોય અને તેનો વિયોજન અચળાંક આપણે કે આ રીતે લખી શકીએ એચ થ્રીઓ પ્લસ ઇન્ટુ ઓએચ માઇનસ અપોન એચ સ્ક્વેર હવે પાણીની સાંદ્રતા જે છે એ આપણે છેદમાંથી એ દૂર કરી શકીએ કેમકે પાણી છે એ શુદ્ધ પ્રવાહી છે અને લગભગ આ પ્રક્રિયા દરમિયાન તેની સાંદ્રતા અચળ રહે છે કેમકે નિર્બળ છે બંને એસિડ તરીકે વર્તે છે એટલે પાણી જે છે શુદ્ધ પાણી એ હંમેશા નિર્બળ એસિડ કે નિર્બળ બેઝ તરીકે વર્તે છે તો એનું આયનીકરણ ખૂબ ઓછા પ્રમાણમાં થયું હોય બરાબર તો એ એચ પ્લસ જે છે એને સામે આપણે સંતુલન અચળાંક સાથે સમાવી લઈએ એટલે અચળ અચળ સાથે લઈએ તો નવો અચળાંક આપણે કે ડબલ્યુ મૂકી શકીએ કે જેને આપણે પાણીનો આયનીય ગુણાકાર એવું કહી શકીએ બરાબર તો કે ઇઝ ઇક્વલ ટુ માત્ર એચ થ્રીઓ પ્લસ ઇન્ટુ ઓએચ માઇનસ અથવા તો એચ પ્લસ ઇન્ટુ ઓએચ માઇનસ આપણે લખી શકીએ અને પ્રાયોગિક રીતે એવું સાબિત થયું છે કે બસો અઠ્ઠાણું કેલ્વિન તાપમાને એચ પ્લસની સાંદ્રતા વન પોઈન્ટ ઝીરો ઇન્ટુ ટેન રેસ ટુ માઇનસ સેવન મોલર અને એટલી જ ઓએચ માઇનસની પણ સાંદ્રતા કેમકે પાણીનું વિયોજન હંમેશા સરખી સંખ્યામાં એચ પ્લસ અને ઓએચ માઇનસ આયનો આપે છે એટલે ઓએચ માઇનસ ઇઝ ઇક્વલ ટુ એચ પ્લસ ઇઝ ઇક્વલ ટુ વન પોઈન્ટ ઝીરો ઇન્ટુ ટેન રહીશ ટુ માઇનસ સેવન મોલર થશે તેથી કે ડબલ્યુનું જે મૂલ્ય છે એ આપણને બંનેનો ગુણાકાર આપણે કરીએ તો આ રીતે વન ઇન્ટુ ટેન રહીશ ટુ માઇનસ ફોર્ટીન એમ સ્ક્વેર એટલે કે મોલ પર લીટરનો સ્ક્વેર એવું આપણને મળશે તો તેથી જ આપણે એવું કહીએ છીએ કે શુદ્ધ પાણી જે છે એમાં આટલી ઓછી માત્રામાં આયનો ઉત્પન્ન થાય છે પરિણામે શુદ્ધ પાણી એ વિદ્યુતનું વહન કરી શકતું નથી પણ જો એમાં અશુદ્ધિ હોય કાંઈ પણ તો જ એ પાણીનું વહન વિદ્યુતનું વહન એ કરી શકે છે એટલે ખાસ યાદ રાખજો શુદ્ધ પાણી હોય બરાબર તો એ વિદ્યુતનું અવાહક છે આટલું યાદ રાખજો તો આ જે કે ડબલ્યુનું મૂલ્ય છે એ તાપમાન આધારિત છે કારણ કે તે એક પ્રકારનો શું છે સંતુલન અચડાંક અને શુદ્ધ પાણીની ઘનતા એક હજાર ગ્રામ પર લીટર છે અને તેનો મોલર દળ અઢાર ગ્રામ પર મોલર હોય તો શુદ્ધ પાણીની મોલારિટી આપણે આ રીતે દર્શાવી શકીએ બરાબર પંચાવન પોઈન્ટ પંચાવન મોલ થાય શુદ્ધ પાણીની મોલારિટી હંમેશા આટલી હોય છે પંચાવન પોઈન્ટ પંચાવન મોલ પર લીટર બરાબર કેમ કે પાણીની ઘનતા એ એક છે એક એટલે કે એક હજાર ગ્રામ પર લીટર અથવા તો તમે એક કિલોગ્રામ પર લીટર પણ કહી શકો છો તો આ પ્રમાણે વિયોજિત પાણી અને અવિયોજિત પાણીની સાંદ્રતાનો ગુણાકાર ગુણોત્તર જો લઈએ તો ટેન રઇસ ટુ માઇનસ સેવન અપોન પંચાવન પોઈન્ટ પંચાવન બરાબર પંચાવન પોઈન્ટ પંચાવન જે શુદ્ધ પાણી છે અવિયોજિત પાણી એની સાંદ્રતા છે અને વિયોજન માત્ર કેટલું થાય છે ટેન રેસ ટુ માઇનસ સેવન જેટલું તો એનો ગુણોત્તર લઈએ તો કેટલો ઓછો આવશે જુઓ વન પોઈન્ટ એઇટ ઇન્ટુ ટેન રેસ ટુ માઇનસ નાઇન અથવા તો એપ્રોક્સિમેટલી ટુ ઇન્ટુ ટેન રેસ ટુ માઇનસ નાઇન એટલે સંતુલન મુખ્યત્વે અવિયોજિત પાણીની તરફ રહેશે બરાબર ખ્યાલ આવી ગયો કે ખૂબ ઓછા પ્રમાણમાં તેનું વિયોજન થાય છે કેમ કે પાણી છે એ નિર્બળ એસિડ અને નિર્બળ બેઝ તરીકે વર્તે છે એટલે સંતુલન હંમેશા અવિયોજિત પાણી એટલે કે એચ તરફ જ રહે છે કેમકે તેનું મૂલ્ય ખૂબ ઓછું આવે છે તો આ રીતે એચ થ્રીઓ પ્લસ અને ઓ એચ માઇનસ જે છે એની સાંદ્રતાના સાપેક્ષ મૂલ્યો ઉપરથી આપણે કયું દ્રાવણ એસિડિક છે બેઝિક છે કે તટસ્થ છે એ આપણે કહી શકીએ કે જો કોઈ દ્રાવણ એસિડિક હોય તો તેની એચ થ્રીઓ પ્લસની સાંદ્રતા ઓએચ માઇનસની સાંદ્રતા કરતાં વધુ હશે તટસ્થ હશે તો બંને સરખા મૂલ્યોના હશે અને બેઝિક હશે તો એચ થ્રીઓ પ્લસ લેસ ધેન ઓએચ માઇનસ બરાબર તો આ એસિડિક બેઝિક અને તટસ્થ એ આપણે એચ થ્રીઓ પ્લસ અને ઓએચ માઇનસની સાંદ્રતાના મૂલ્યો ઉપરથી નક્કી કરી શકીએ અને એના ઉપરથી જ એ પી એચ માપક્રમ જે છે એ આવેલો છે જે આપણે નેક્સ્ટ સેશનમાં ચર્ચા કરીશું